ચોમાસાને લઈને ખેડૂતો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે, 10-12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે. દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે, એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે. એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ 12-13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12-13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે. તો આ તરફ અંબાલાલે મહત્વની આગાહી કરી છે અને કીધું છે કે આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે. આ વખતનું ચોમાસું વહેલું બેસવાની ધારણા છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ચોમાસું વહેલું બેસવાની શક્યતા. અંબાલાલે કરી આંધી વંટોળની આગાહી. હાલમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ ફરી કરવટ લેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 10મી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આવતે તારીખ 10મી થી 14મી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી રહેશે અને આરબ સાગરનો ધુરકર પણ ચડી આવશે. આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદી છાંટા પડે એવી શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે. આ જે ગતિવિધિ છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. સૂતિકા નક્ષત્રનો વરસાદ જે છે, સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક દેતું હોય છે, પરંતુ અંબાલાલના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે. અંબાલાલે કહ્યું કે 17 જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું હોવાની શક્યતા છે. 10-14 જૂનમાં કારમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો. કારમાં ચોરખાનું બનાવી છુપાવ્યું હતું દારૂ. અલગ અલગ બ્રાન્ડની 629 જેટલી બોટલો જપ્ત કરાઈ છે. જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરાઈ છે. પોલીસે કુલ 4 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. તો વાત હવે ગરમી રેકોર્ડ તોડશે તેની. તો ગરમીમાં કોઈ પણ રાહત નહીં મળે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે 24 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. 24 કલાકમાં અનેક જગ્યાએ 43 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ગુજરાતના 5 શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ ગાંધીનગરમાં 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. અગલે આને વાલે 5 દિનો કે અગર હમ બાત કરતે હૈ તો મુખ્ય તૌર પર ગુજરાતનું મોસમ ડ્રાય બના રહેગા. સાથે સાથે અગર હમ બાત કરેં મેક્સિમમ ટેમ્પરેચર કી, વો અપને 9-8 રેન્જ મેં બના રહેગા. પિછલે 24 ઘંટો કી અગર હમ બાત કરેં તો અહેમદાબાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ ઓર ગાંધીનગરમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાયા ગયા હૈ. સબસે અધિકતમ તાપમાન ભુજમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ દર્શાયા ગયા હૈ ઓર યે તાપમાન જો હૈ અગલે 24 ઘંટોમાં એસે હી બના રહેગા. ઉસકે બાદ જો હૈ 1-8 ડિગ્રી કી કુછ જગહોં પે ગિરાવટ દેખને કો મિલેગી. અહેમદાબાદમાં
कल के लिए आज के लिए भी जो है 43 डिग्री, उसके बाद 42 डिग्री के आसपास तापमान रहने की संभावना है। गांधीनगर में भी तापमान 42 डिग्री के आसपास रहने की संभावना है अगले 2 से 3 दिनों में। साथ ही अगर हम बात करें हीट वेव वार्निंग की, तो अगले 2 दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़त देखने को मिल गई है, जिसकी वजह से हीट वेव वार्निंग दी गई है, येलो अलर्ट है कच्छ एरिया के लिए। આખરી ગરમી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। 11-13 મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે। 11 તારીખે ડાંગમાં હળવો વરસાદ થઈ શકે છે। 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અગલે જો હે 4, 5, 6 दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे। चौथे दिन के लिए अगर हम बात करें 11 तारीख की, उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है, वेरी लाइट रेन। साथ ही साथ अगर बात करें हम 12 तारीख और 13 तारीख की, उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर, जिसमें से छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड़, दमन, इनमें जो है लाइट रेन देखने को कुछ जगहों पर मिल सकता है। તો ચોમાસાને લઈને ખેડૂતો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે। દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું। પરેશ ગોસ્વામી આગાહી કરે છે 10-12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે। દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે, એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે। એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ 12-13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12-13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે। તો આ તરફ અંબાલાલે મહત્વની આગાહી કરી છે અને કીધું છે કે આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે। આ વખતનું ચોમાસું વહેલું બેસવાની ધારણા છે। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ચોમાસું વહેલું બેસવાની શક્યતા, અંબાલાલે કરી આંધી વંટોળની આગાહી। હાલમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ ફરી કરવટ લેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 10મી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। આવતી તારીખ 10મી થી 14મી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી છે અને આરબ સાગરનો ધ્રુવતર પણ ચડી આવશે। આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદી છાંટા પડે એવી શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે। આ જે ગતિવિધિ છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। સૂતિકા નક્ષત્રનો વરસાદ જે છે, સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક દેતું હોય છે, પરંતુ અંબાલાલના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે। અંબાલાલે કહ્યું કે 17 જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા છે। 10-14 જૂનમાં વરસાદ થવાની શક્યતા છે।